નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં આર્થિક વિકાસ વિશે તેમજ તેની વ્યાખ્યા અને લક્ષણો અને મર્યાદા જોઈ ગયા તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે કેવો તફાવત હોઈ શકે અથવા તો એ બંને વચ્ચે શું ભેદ છે તે સ્પષ્ટ કરીશું આપણે તફાવત દ્વારા તો સૌપ્રથમ અહીંયા પહેલો પોઈન્ટ આપેલો છે કે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે અને સામે આર્થિક વૃદ્ધિમાં જણાવ્યું છે કે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે તો આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે કેવી રીતના પ્રક્રિયા છે તો એ પહેલાં શરૂઆતમાં છે એ ખૂબ ઝડપી હોય છે અને ધીમે ધીમે સમય જતાં તે પ્રક્રિયા છે ધીમી થતી જાય છે પરંતુ તે નિરંતર એટલે કે સતત ચાલતી જ રહેતી હોય છે સામેની સાઈડ કીધું કે આર્થિક વૃદ્ધિ એ ઘટના ઘટના છે 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 તો તો કેવી રીતના આર્થિક વૃદ્ધિમાં ને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જ દર જણાવવામાં આવેલો હોય છે તેથી તે એક ઘટના છે ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે અને આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તન જ થાય છે જેમ કે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો લેવામાં આવે છે કેવી રીતના તો જો પરિમાણાત્મકની ની અંદર શું હોય કે સંખ્યામાં જેમ વધારો થતો હોય જેમ આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઉત્પાદનમાં વધારો થતો હોય કે કોઈ ગુણવત્તામાં વધારો ગુણાત્મક એટલે કે જે જીવન ધોરણ છે એ કઈ કેટલી ગુણવત્તામાં જીવી રહ્યા છે તે માટે ગુણાત્મક પરિવર્તન છે તો આર્થિક વૃદ્ધિની અંદર ખાલી પરિમાણાત્મક પરિવર્તન જ લેવામાં આવ્યું છે એટલે ખાલી વધારાને ધ્યાનમાં લેવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે અને આર્થિક વૃદ્ધિની અંદર શું કહે છે તો આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે જેમ કે આર્થિક વિકાસની અંદર જે રોજગારી કે કોઈ અન્ય સાધનો જેમ કે ચાર સાધનો આપણે જોતા હોય છે જમીન શ્રમ મૂડી અને નિયોજક તો ઈ આર્થિક વિકાસમાં વાપરવાનો પ્રશ્ન ઊભો થતો હોય છે પરંતુ અહીંયા આર્થિક વૃદ્ધિની અંદર શું કહે છે કે તે જે પડેલા હોય છે તેને પુનઃ ફાળવણી એટલે ફરીથી એનો વપરાશ કરવામાં આવે છે અને તેના ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે અને આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે ખ્યાલ છે તો આપણે જોઈએ તો વિકાસશીલ દેશ દેશ એટલે એટલે શું તો વિકાસશીલ જેમ કે ભારત છે એ વિકાસશીલ દેશ છે એ આર્થિક વિકાસ સાથે જોડાયેલો છે અને આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સાથે જોડાયેલા છે તો કેવા દેશો તો અમેરિકા સાથે જોડાયેલો દેશ છે દેશમાં સાથે જોડાયેલો હોય છે ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે કે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિશય મુશ્કેલી છે કેમ કે આર્થિક વિકાસમાં ચોક્કસ માપ મેળવી નથી શકતા કેમ કે કોઈનું વ્યક્તિગત જીવન ધોરણ આપણે આંકી શકતા નથી અથવા તો તેની વહેંચણી કરી શકતા નથી અને આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ બને છે તો કેવી રીતના સરળ બને છે તો તેને આપણે ટકાવારીના પ્રમાણમાં દર્શાવી શકતા હોઈએ છીએ કેમ કે તેની અંદર ખાલી આપણને સંખ્યાત્મક દર્શાવવાનું છે વધારો દર્શાવવાનો છે એટલે આપણે એને માપી શકતા હોઈએ છીએ પરંતુ આર્થિક વિકાસની અંદર આપણે ગુણાત્મક દ્રષ્ટિએ સુધારો કરવાનો હોય છે તેથી આપણે માપી શકતા નથી ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે કે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે અને વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે વિકાસનો ખ્યાલ કેવી રીતના વિસ્તૃત છે તો જેમ કે આર્થિક વિકાસ એકવાર ચાલુ થાય પછી તે સતત ચાલતી પ્રક્રિયા છે જેમ આપણે પહેલા મુદ્દામાં કીધું તો એ સતત ચાલતું રહેતું હોય છે અને વૃદ્ધિ છે એ ખ્યાલ પૂરતું સીમિત છે કેમ કે તેમાં ખાલી પ્રમાણ દર્શાવવાનું હોય છે અથવા તો સંખ્યાત્મક બાબતો દર્શાવવાની હોય છે વધારો એટલે અમુક લિમિટ હોય છે એના માટે એટલે એ સીમિત હોય છે ત્યારબાદ સાતમું છે કે આર્થિક વિકાસની માથાડી ઠાવક ઉપરાંત વહેંચણી સાથે સબંધ છે અને આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે જ ખાલી સંબંધ છે તો આર્થિક વિકાસની માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે કેવી રીતના સંબંધ હોઈ શકે તો જો આર્થિક વિકાસમાં માથાદીઠ આવક તો છે જ પરંતુ વ્યક્તિની આવકમાં વધારો થાય અથવા તો એના કલ્યાણમાં વધારો થાય તો એ કલ્યાણ જે થાય છે તે છે એ સમગ્ર પ્રજામાં કેટલું વહેંચાય છે વહેંચણી સાથે એનો સંબંધ રહેલો છે ત્યારબાદ સામેની સાઈડ જોઈએ તો આર્થિક વૃદ્ધિની અંદર શું કીધું હતું કે ખાલી માથા દીઠ આવકના જ વધારા સાથે ખાલી સંબંધ છે કોને તો આર્થિક વૃદ્ધિને ત્યારબાદ આઠમો પ્રશ્ન આઠમો મુદ્દો કે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે જેમ આપણે એના લક્ષણોમાં જોઈ ગયા હતા કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે તેમાં કેવો કેવી પ્રક્રિયા છે તો એ સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂઆત થાય છે ત્યારે ખૂબ જ ઝડપી હોય છે પરંતુ સમય જતાં જતાં તે પ્રક્રિયા ધીમી પડતી હોય છે તેમજ સામેની સાઈડ જોઈએ આર્થિક વૃદ્ધિમાં તો આર્થિક વૃદ્ધિ એ ખૂબ જ ઝડપી હોય છે તો એનો ખાલી વધારા સાથે જ સંબંધ હોય છે એટલે આપણે વધારો તો ઝડપી દર્શાવી શકાય છે ત્યારબાદ નવમો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી જો આર્થિક વૃદ્ધિ હશે તો જ આપણે આર્થિક વિકાસ કરી શકશું નહીતર કરી શકશું નહીં પરંતુ વૃદ્ધિની અંદર એવું છે કે આર્થિક વિકાસ વિના પણ આર્થિક વૃદ્ધિ શક્ય બને છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચમાં પેલો પ્રશ્ન લખવાનો રહેશે